સબ્જેક્ટ મેથ ભણીશું. મેથની અંદર આગળ તમે 21-30 સંપૂર્ણલી બોલતા શીખી ગયા છો. તો આજે હું તમને મણકા ભણી ચોરસમાં સાચા અ લખો. તમારે મીંડા એટલે મણકા કાઉન્ટ કરવાના છે. જે મીંડા જેટલા હોય તે આપણે ચોરસ બોક્સની અંદર લખવાના છે. તો સૌથી પહેલા આપણે ગોળ કરીશું. પછી ગોળની અંદર આપણે મણકા ભરીએ તે મીંડા કરવાના છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આપણે અંદર લખીશું 10. તો આ મણકા ભરી કેટલી થઈ? 10. હવે એક નીચે બીજી બાજુ. તો હવે આ ગોળની અંદર પણ આપણે મણકા ગોળી બનાવશે કે મીંડા ભરીશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો અંદર લખીશું એકડા મીંડે 10. શું લખીશું? એકડા મીંડે 10. તો આ થયા 10 મણકા ગોળી. આ પણ 10. હવે આપણે અલગથી મણકા એટલે અલગથી ગોળ કરીશું. 1 2 અને 3. હવે અહીંયા ચોરસ બોક્સ કરીશું. શું કરીશું? ચોરસ બોક્સ કરીશું. હવે આપણે આ કાઉન્ટ કરીશું. તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો એક ગોળની અંદર કેટલા મણકા હોય? 10 હોય. 10 મણકા હોય. હવે બાકી મણકા ગોળી આપણે કાઉન્ટ કરીશું. તો 10 ને 11 12 13 14 15 16 17 18 19 અને 20. તો આમાં પણ 10 અને આમાં પણ 10. તો શું ટોટલ કેટલા થયા? 20. હવે બાજુમાં જે અલગથી આપણે મણકા કર્યા છે, મીંડા કર્યા છે, આપણે કાઉન્ટ કરવાના છે. તો 20 પછી બગડ એકડ 21, 2 બગડા 22, બગડ તગડ 23. તો આ 10 આ 10 ટોટલ કેટલા થયા? 20. 20 પછી 21, 22 અને 23. તો આપણે ચોરસ બોક્સની અંદર 23 અંક લખીશું. બગડ તગડ 23. કેટલા લખીશું? બગડ તગડ 23. હવે એ રીતે બીજા કરીશું આપણે. તો મારી સાથે તમારે કામ કરવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો અંદર લખીશું એકડા મીંડે 10. હવે બીજી મણકા ગોળી બનાવીશું. એમાં પણ આપણે મણકા મીંડા કરીશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો અંદર લખીશું એકડા મીંડે 10. હવે જેમ અહીંયા અલગથી મણમીંડા કરાય એ પ્રમાણે નીચે પણ કરીશું આપણે. તો 1 2 3 4 અને 5 અને 6. તો અહીંયા શું કરવાનું? હવે ચોરસ બોક્સ બનાવવાનું. કારણ કે આપણે લખ્યું છે મણકા ગણી તમારે ચોરસ અંકમાં લખવાના છે. તો આપણે મણકા કાઉન્ટ કરીશું અને ચોરસ બોક્સની અંદર પણ લખીશું. હવે કાઉન્ટ કરવાના છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 પછી 11 12 13 14 15
सोल सत्तर अठार ओगनीस अने वीस वीस पछी केटला आवे बगड़ एकड़ एकवीस बे बगड़ा बावीस बगड़ तगड़ तेवीस बगड़ चौगड़ चौवीस बगड़ पाचड़े पच्चीस बगड़ छगड़ छवीस तो आ दस मणनी केटला थया वीस अने वीस पछी अलगथी जे मींडा भर्या छे आपणे काउंट करवाना छे तो एकवीस बावीस तेवीस चौबीस पच्चीस अने छवीस तो अहींया कयो अंक लखवानो छे आपणे बगड़ छगड़ छवीस कयो अंक लखीशुं बगड़ छगड़ छवीस ए रीते फरी नीचे करीशुं ગણકા एक बे त्रण चार पांच छ सात आठ नौ अने दस तो अंदर लखीशुं एकड़ा मींडे दस हवे फरीथी बोर्ड करीशुं अग्यार बार तेर चौद पंदर सोल सत्तर अठार ओगनीस अने वीस तो अहींया पण आपणे दस लखी छे एटले टोटल आ दस टोटल वीस थाय पण अलगथी गणीए तो आ दस अने आ दस थाय तो हवे आपणे शुं करवानुं छे अलगथी मींडा भरवाना छे तो एक बे त्रण चार पांच छ सात अने आठ हवे अहींया शुं करवानुं चौरस बॉक्स बनावानुं छे चौरस बॉक्स बनाईने पछी अंदर शुं करवानुं छे तमारे चौरस बॉक्स नी अंदर शुं लखवानुं छे अंक लखवानो छे आ मंडळ गणीशुं एटले जे अंकनो जवाब आवशे आपणे लखवानो छे હવે આપણે કાઉન્ટ કરવાનું છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો આ 10 થયા હવે 11 12 13 14 15 16 17 18 19 અને 20 તો આ 10 અને આ 10 ટોટલ 20 થયા હવે 21 22 23 24 25 26 27 અને 28 તો હવે આપણે ચોરસ ની અંદર કેટલા લખીશું 28 તો બગડ આગળ 28 આગળ તમે 21 થી ત્રિસંગ બોલતા શીખી ગયા છો તો 23 26 અને 28 ચોરસ બોક્સ ની અંદર આપણે અંક લખ્યા છે હવે આપણે ફરી કરીશું 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો અંદર લખીશું એકડા મીંડે 10 એ જ રીતે બીજું બોર્ડ કરીને મણકા ગોળી બનાવીશું 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો અંદર લખીશું એકડા મીંડે 10 આ રીતે તમારે 10 10 પછી અલગથી મીંડા કરવાના છે તો કેટલા કરીશું 1 2 3 4 અને 5 હવે આ બંને મણકા ગોળી અને આ અલગથી મીંડા કરે છે આપણે કાઉન્ટ કરવાના છે તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 જેમ અહીંયા 10 લખ્યા છે એટલે એક મણકા ગોળીની અંદર 10 જ મણકા હોય એ રીતે 11 12 13 14 15 16 17 18 19 અને 20 હવે અલગથી મણકાથી કાઉન્ટ કરીશું 21 22 23 24 અને 25 તો અહીંયા શું બનાવવાનું બોક્સ બનાવવાનું અને ચોરસની અંદર શું લખવાનું છે બગડ પાછળ 25 તો અહીં આપણે નીચે કરીશું આ બોક્સની અંદર આપણે શું લખવાનું છે
બગડ પાછળ 25 તો આ બનતા મે તમે અહીંયા કાઉન્ટ કરીને શીખ્યા હવે તમારે કાઉન્ટ કરતા એટલું ધ્યાન રાખવાનું છે કે અંક મીંડા મણકા ઘોડી જ્યારે તમે કાઉન્ટ કરતા હોય ત્યારે તમારે સ્ટેન્ડિંગ લાઈન નો ઉપયોગ કરવાનો છે જેથી કરીને મણકા ઘોડી ની અંદર એક બી મણકા બાકી રહી જાય તો તમને ખ્યાલ આવે જેમ કે એક 1 બાય 1 આપણે સ્ટેન્ડિંગ લાઈન કરીશું તો તમને ખ્યાલ આવે કે આની અંદર કોઈ મણકો બાકી રહ્યો છે એટલે જે મીંડુ બાકી રહે તેના પર પછી ફરીથી તમે સ્ટેન્ડિંગ લાઈન કરી શકો છો આ રીતે તમારે મણકા ગોળી નોટબુક ની અંદર લખવાની છે ઓકે થેન્ક યુ